भारत देश माटे 3 फेब्रुआरी 2018 दिवस यादगार साबित रहेशे, कारण के आ दिवसे भारतीय अंडर 19 क्रिकेट टीमे चौथी वार विश्व विजेतानो खिताब पोताना शिरे कर्यो। नमस्कार, हूँ छु पंकज अने सविशेषना आजना प्रोग्राममां अमे वात करीशुं विश्वना भारत देशनो डंको वगाडनारा छोटे उत्सादोनी। एक जीत अने टीम इंडिया बनी चैम्पियन, एक जीत अने क्रिकेटनी पृथ्वी पर लहरायो जीतनो परचम, एक जीत अने अंडर 19 क्रिकेट विश्वकपनी तमाम टीमों आवी गई टीम इंडियानी अंडर। दमदार जीत साथे भारते रची दीधो इतिहास अने चौथी वार शिरे जमाव्यो चैम्पियनो ताज। अहीं एटलू चोक्कस कही शकाय के वाह छोटे उत्साद। नानाओनी मोटी जीत, तमाम टीमो थई चित, कांगारू ने कचड़ी, टेणियाओनी तगड़ी जीत। भारते अंडर 19 वर्ल्ड कप नी फाइनल मा ऑस्ट्रेलिया ने 8 विकेटे हराबी ने इतिहास रची दीधो छे। भारत अंडर 19 वर्ल्ड कप ना इतिहास मा सौथी वधु वखत बन्यु छे विश्व विजेता। जोम, जुस्सो, हार्दिक देसाई कभी अने जलवो, जीतना आज मिजाज साथे टीम इंडिया ए कप ने पोताना नामे कर्यो। मैच मा सौथी वधु रन बनावनार मनजोत कालरा ने मैन ऑफ दी मैच, जेरे सीरीज मा सौथी वधु रन बनावनार शुभमन गिल ने मैन ऑफ दी सीरीज जाहिर करायो। भारतनी जीतमा ओपनर खिलाड़ी मनजोत कालराए महत्वनी भूमिका भजवी। मनजोत कालराए अणदम 101 रन फटकार्या, जेमा 8 बाउंड्री अने 3 सिक्सरनो समावेश थाय छे। कालरानी दमदार रमतना कारणे शरूआतथी ज भारतनुं स्कोरबोर्ड सतत फरतुं रह्युं। मनजोते कैप्टन पृथ्वी शॉ साथे मळीने प्रथम विकेट माटे 71 रननी भागीदारी नोंधावी। कालरानी साथे भारतीय टीमनी जीतमा भावनगरना हार्दिक देसाईए 47 रन फटकार्या अने आम 2 विकेटना नुकसाने भारतीय टीमे 38.5 ओवरमां जीतनो झंडो लहेराव्यो। ભારતીય બેટ્સમેનોની સાથે બોલર્સનું પણ દમદાર પ્રદર્શન રહ્યું। શિવા સિંઘે 2 વિકેટ ઝડપી, જ્યારે કમલેશ નાગરકોટીએ પણ 2 વિકેટ ઝડપી, ઈશાન પોરેલે 2 વિકેટ ઝડપી અને અનુકૂલ રોયે પણ 2 વિકેટ ઝડપી। 2 વિકેટ ઝડપીને કાંગારુઓના સુપડા સાફ કર્યા અને ઓસ્ટ્રેલિયાની આખી ટીમ 47.2 ઓવર્સમાં 216 રન જ નોંધાવી શકી। ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર જોનાથન મેરલો સર્વાધિક 76 રન બનાવવામાં સફળ રહ્યો। અજેય ભારતીય ટીમનો દરેક મેચમાં જલવો જોવા મળ્યો અને જીતના જુસ્સા સાથે ભારતીય ટીમે ક્રિકેટની પૃથ્વી પર પરચમ લહેરાવ્યો। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। હવે વાત છોટી ઉસ્તાદની જીતની સફરની। કહેવાય છે કે જેની શરૂઆત સારી હોય તેનો અંત પણ સારો। 2018ના અંડર 19 વિશ્વકપમાં ભારતીય ટીમ સાથે પણ કંઈક આવું જ થયું અને પૃથ્વીની સેના રહી અજય। ઓસ્ટ્રેલિયાના સ્કોરને ધ્વસ્ત કરીને ભારતીય ટીમે મચાવી દીધી ધમાલ। ક્રિકેટના મેદાનમાં કમાલ એવી કે ભલભલા ક્રિકેટ પંડિતોના મુખમાંથી એક જ શબ્દ નીકળે, વાહ છોટે ઉસ્તાદ। દમદાર અને યુવા કેપ્ટન પૃથ્વી શોની આગેવાનીમાં ટીમ ઇન્ડિયા અંડર 19 વિશ્વકપમાં અજય રહી। ભારતીય ટીમે તમામ મેચમાં ધમાકેદાર જીત મેળવી અને ફાઇનલમાં કાંગારુઓને પછાડી લહેરાવ્યો જીતનો પરચમ। ઓસ્ટ્રેલિયાથી શરૂઆત, ઓસ્ટ્રેલિયાથી અંત। 2018ના વિશ્વકપમાં મજાની વાત એ રહી કે અંડર 19 વિશ્વકપમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવીને જ જીતની શરૂઆત અને ઓસ્ટ્રેલિયાને હરાવીને ચેમ્પિયન બની। વિશ્વકપની પ્રથમ મેચમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 100 રને હરાવી પ્રચંડ આરંભ કર્યો। ત્યારબાદ ભારતીય ટીમે પાપુઆ ન્યૂગીની 10 વિકેટે દમદાર જીત મેળવી। જીતનો સિલસિલો ઝિમ્બાબ્વે સામે યથાવત રહ્યો અને અહીં પણ ટેણિયાઓએ ઝિમ્બાબ્વેને 10 વિકેટે માત આપી। આમ શાનભેર ભારતીય ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ અને બાંગ્લાદેશને 131 રને હરાવી સેમી ફાઇનલમાં કર્યો પ્રવેશ। સેમી ફાઇનલમાં ભારતનો મુકાબલો હતો પાકિસ્તાન સામે અને ભારતની આ જીત
जबरदस्त हती। कारण के पाकिस्तान नी टीम ने 69 रन मा पेवेलियन परत करी भारते 203 रने मेळव्यो ज्वलंत विजय। भारत चैम्पियन बनवाथी फक्त एक कदम दूर हती अने मुकाबलो हतो ऑस्ट्रेलिया सामे। अने अहीं पण जीतनो झंडो लहेरावीने पृथ्वीनी सेनाए क्रिकेटना मैदानमां कमाल करी दीधी। Under-19 ક્રિકેટ વિશ્વકપના રેકોર્ડની જો વાત કરવામાં આવે તો ભારતીય ટીમ 4 વખત ચેમ્પિયનનો તાજ પોતાના શિરે જમાવવામાં સફળ રહી। ભારતે પહેલો Under-19 વિશ્વકપ 2000માં મોહમ્મદ કેફની આગેવાનીમાં જીત્યો। ભારતે ફાઇનલમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું તો 2008માં વિરાટ કોહલી એન્ડ કંપનીએ સાઉથ આફ્રિકાને 12 રને હરાવી ખિતાબ પર કબજો જમાવ્યો તો 2012માં ઉન્મુક્ત ચંદે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે ધૂળ ચટાડી અને ચેમ્પિયન બન્યા। અને 2018માં પૃથ્વી શોએ કાંગારુઓને કચડી જીતી લીધો Under-19 ક્રિકેટ વિશ્વકપ। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। ગુરુ દ્રવિડના 5 શિષ્યો કે જેઓએ વિદેશની ધરતી પર કાંગારુઓને ધૂળ ચટાડતા કરી દીધા અને Under-19 વર્લ્ડ કપનો તાજ પોતાના શિરે કરી દીધો। ભારતની યુવા ટીમ કે જેઓએ ન્યૂઝીલેન્ડની ધરતી પર કાંગારુઓને હરાવીને વિશ્વમાં પોતાનો ડંકો વગાડી દીધો અને સાથોસાથ સતત 4th વાર Under-19માં વિશ્વ વિજેતા બન્યું। ભારતીય ટીમે 3 વખતથી ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવ્યું। ટુર્નામેન્ટમાં એક પણ મેચ ન હારનાર ભારતીય ટીમે શાનદાર રમત રમી અને ગુરુ દ્રવિડના આશિષ્યોને ભારતને અપાવ્યો વિશ્વકપ। પૃથ્વી શો ભારતીય ટીમના કેપ્ટન પૃથ્વી શોએ કેપ્ટનશીપ સિવાય એક બેટ્સમેન તરીકે પણ ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું। પૃથ્વીએ ટુર્નામેન્ટની 5 મેચમાં 94.56 સ્ટ્રાઇક રેટથી 261 રન બનાવ્યા। એક સલામી બેટ્સમેન તરીકે તેઓએ દરેક વખતે ટીમને એક મજબૂત શરૂઆત આપી તેના દાવથી આગળ આવનાર બેટ્સમેનો પર ભારે દબાણ નથી આવ્યું। પૃથ્વી આ ફાઇનલમાં ભલે 29 રન બનાવ્યા હોય પરંતુ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ પહેલી મેચના ટુર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા 94 રનો બનાવ્યા હતા। કમલેશ નાગરકોટી ભારતના આ તેજ બોલરે વિરોધી બેટ્સમેનોને ઘણા જ પરેશાન કરી દીધા। તેની રફતારની સામે બેટ્સમેનોનું ટકવું ખૂબ જ ભારે પડી ગયું। 149 કિલોમીટર સુધીની રફતારથી બોલ ફેંકનાર નાગરકોટી ભારતીય બોલર્સમાં મહત્વનો ભાગ છે। 6 મેચોમાં નાગરકોટીએ 9 વિકેટ લીધી છે। તેમની તાકાત ફક્ત રફતારની નહોતી, તે યોગ્ય સમય પર રનોની ગતિ પર અંકુશ લગાવી શકતા હતા। પાકિસ્તાનની વિરુદ્ધ સેમીફાઇનલમાં ભલે કોઈ વિકેટ હાંસલ ન કરી હોય પરંતુ તેઓએ 5 ઓવરમાં 7 રન આપ્યા અને મેડન ઓવર પણ નાખી હતી। શુભમન ગિલ ભારતીય બેટ્સમેનોમાં સૌથી સફળ બેટ્સમેન બનીને ઉભરી આવ્યા છે શુભમન। ત્યાં જ તેઓએ 372 રન બનાવીને ટુર્નામેન્ટમાં બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ રહ્યા। ગિલ સતત 3 મેચોમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ હાંસલ કરી ચૂક્યા છે। શુભમને પાકિસ્તાનની વિરુદ્ધ ભારતની તરફથી પહેલી સદી ફટકારી હતી। ગિલને ઝિમ્બાબ્વેની વિરુદ્ધ ઓપનર તરીકે ઉતારવામાં આવ્યા હતા। ગિલ આ રોલમાં પણ હિટ રહ્યા અને તેઓએ 90 રનો બનાવ્યા હતા। શુભમના માથે ટીમના વાઇસ કેપ્ટનનો પણ ભાર હતો। શિવમ માવી ડેલ સ્ટેનને પોતાનો આદર્શ માનનાર શિવમમાં ભલે તેમના જેવું અગ્રેશન જોવા મળે, તે બોલરના દિમાગમાં ડર બેસાડવાનું કામ બખૂબી કરી જાણે છે। ભારતનો આ બોલર ભલે જો અન્ય તેજ બોલર જેવો ન લાગતો હોય પરંતુ વિરોધી બોલર્સના દિમાગમાં રફતારથી ડર પેદા કરવાનું જરૂર જાણે છે। 6 મેચમાં કુલ 9 વિકેટ લીધી હતી। અનુકૂળ રોય ભારતીય ટીમના આ ખેલાડીએ પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનમાં ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે। 14 વિકેટ લઈને અનુકૂળ ટુર્નામેન્ટમાં સંયુક્ત રૂપમાં આગળ રહ્યા। ફાઇનલ મેચમાં રોયે 2 વિકેટ લીધી, જેમાં પાપુઆ ન્યૂ ગિનીની વિરુદ્ધ તેઓએ 5 વિકેટ લીધી, જેના કારણે પૂરી ટીમ 67 રનો પર ઓલઆઉટ થઈ ગઈ। ત્યારબાદ ઝિમ્બાબ્વેની વિરુદ્ધ પણ તેઓએ 4 વિકેટ લીધી। ત્યારબાદ સેમીફાઇનલમાં તેઓએ યોગ્ય સમય પર 33 રન બનાવ્યા હતા। Under-19 વર્લ્ડ કપ 2018ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવી જીતનો ખિતાબ પોતાના શિરે કરનાર ભારતીય ટીમને 217 રનનો લક્ષ્ય મળ્યો હતો, જેને ફક્ત 38.5 ઓવરમાં જ હાંસલ કરી દીધો હતો। જોકે દિલચસ્પ વાત એ છે કે આ જીતની સાથે ભારત સૌથી વધુ Under-19 વર્લ્ડ કપ જીતનારો દેશ બની ગયો છે। ભારતે સૌથી વધુ 4 વાર આ ખિતાબ પોતાના શિરે કર્યો છે। પૃથ્વી શોની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ પૂરી ટુર્નામેન્ટમાં અજીવિત રહી, તેણે વગર કોઈ મેચ હારીએ ફાઇનલ સુધીનો સફર કર્યો અને ખિતાબી મુકાબલામાં કાંગારુઓને 4 ખાને ચિત્ત કરી દીધા। ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ જીત્યા બાદ બીસીસીઆઈએ ખેલાડીઓ પર પૈસાનો વરસાદ કર્યો છે। બીસીસીઆઈએ Under-19 ના કોચ
રાહુલ દ્રવિડને 50 લાખનું ઇનામ આપવાની ઘોષણા કરી છે. કોચ રાહુલ દ્રવિડ સિવાય ભારતીય ટીમના દરેક ખેલાડીને 30-30 લાખ રૂપિયા આપવાનું એલાન કરાયું છે. ત્યાં જ ટીમના સપોર્ટ સ્ટાફને 20-20 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરાઈ છે. કોણ કેટલી વાર ચેમ્પિયન? ભારત વર્ષ 2000, 2008, 2012 અને 2018માં 4 વાર વિજેતા બન્યું છે. તો ઓસ્ટ્રેલિયા વર્ષ 1988, 2002 અને 2010 સુધીમાં 3 વાર વિજેતા બન્યું છે. તો પાકિસ્તાન વર્ષ 2004 અને 2006 સુધીમાં 2 વાર વિજેતા બન્યું છે. તો ઇંગ્લેન્ડ વર્ષ 1998માં 1 જ વાર વિજેતા બન્યું હતું, જ્યારે દક્ષિણ આફ્રિકા વર્ષ 2014માં જ વિશ્વ વિજેતા બન્યું હતું. તો વર્ષ 2016માં વેસ્ટ ઇન્ડિઝ અંડર 19 વર્લ્ડ કપ પોતાના શિરે કરવામાં સફળ રહ્યું હતું. બ્યુરો રિપોર્ટ, ઇટીવી ન્યૂઝ. અંડર 19 ટીમની શાનદાર જીતથી દેશમાં જશ્નનો માહોલ છે, પરંતુ ખાસ કરીને ગુજરાતમાં આ ખુશી ઓર વધુ જોવા મળી રહી છે. ક્ષણે ક્ષણે પળે પળ દિલની ધડકનો તેજ થતી જતી હતી. મનમાં ઉચાટની સાથે પ્રશ્નાર્થ પણ ઉભા થતા રહેતા હતા, પરંતુ દિલમાં એક આશા અને આત્મવિશ્વાસ હતો, જરૂરથી જીતી જઈશું. ઇન્ટરનેશનલ અંડર 19માં ભારતનો શાનદાર વિજય, અને આ વિજય એક ઉત્સવ બરાબર બની ગયો ભાવનગરમાં રહેતા હાર્વિકના પરિવાર માટે. ભાવનગરના હાર્વિક દેસાઈ, કે જે અંડર 19 ભારતીય ટીમમાં વિકેટ કીપર અને ઓપનર ખેલાડી તરીકે જોરદાર પ્રદર્શન કર્યું, મેચમાં હાર્વિક દેસાઈના પ્રદર્શનને નિહાળીને પરિવાર આનંદિત થઈ ઝૂમી ઉઠ્યો. અંડર 19ની દરેક મેચમાં શાનદાર જીત મેળવીને ફાઇનલ સુધી પહોંચેલી ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની સામે શાનદાર પ્રદર્શન કરી જળહળથી સફળતા હાંસલ કરી. હાર્દિક દેસાઈના પ્રદર્શનને જોઈ તેના પરિવાર સહિત તમામ લોકો આનંદથી ગદગદિત થઈ ગયા. 218 રનના લક્ષ્યાંકને પામવા માટે છેલ્લે સુધી 47 રન કરીને ફોર મારી ભારતને શાનદાર વિજય અપાવવામાં હાર્દિકની મહત્વપૂર્ણ ભૂમિકા જોવા મળી. મને મારા ભાઈ પર બહુ જ બધું પ્રાઉડ ફીલ થાય છે. આજે મારા ભાઈએ 47 રન કર્યા છે તેનો પણ મને ગર્વ છે, અને છેલ્લી લાસ્ટ ઇનિંગમાં એને ફોર મારી એનો તો અતિશય ગર્વ છે, હું કહી ન શકું એટલો બધો છે. અને આખી ટુર્નામેન્ટમાં બધા 11-11 ખૂબ જ સરસ રમ્યું છે, બધાને પ્રાઉડ ફીલ થાય છે મને. હાર્દિકના શાનદાર પરફોર્મન્સને જોતા તેના મિત્રો અને કોચ પણ ખુશીથી ભાવ વિભોર થઈ ગયા. વિદેશની ધરતી પર શાનદાર જીત મેળવનારી અંડર 19ની ટીમના વિજેતાઓનું ભવ્ય સ્વાગત કરવા માટે દેશ આતુર છે, પરંતુ સૌથી વધુ આતુરતા હાર્દિકના પરિવારજનો અને સગા સંબંધીઓ તથા મિત્રો સહિત પાડોશીઓમાં જોવા મળી રહી છે. હાર્દિકના સ્વાગત માટે તમામ લોકો થનગની રહ્યા છે. જીતીને ઘરે પાછો આવે છે ત્યારે ખુશીનો કોઈ અનેકો અંદાજ નથી. મારો છોકરો અંડર 19 વર્લ્ડ કપમાં ખૂબ આગળ આવે અને ખૂબ સરસ રમ્યો અને ખૂબ સરસ રીતે અહીંયા આવે, અને અહીંયા અમે બધા એનું સરસ રીતે સ્વાગત કરશું, મીઠાઈઓ લાવશું અને ઢોલ નગારા સાથે એનું સ્વાગત કરશું. હાર્દિક દેસાઈ ભાવનગરની ભરૂચા ક્લબથી પોતાની પ્રેક્ટિસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. ભાવનગરના તેના કોચ હાર્દિકની શાનદાર રમતથી ઘણા ખુશ થયા છે. તો હાર્દિક અંડર 14, 16 અને 19ની રમતો રમતો આવ્યો છે. આ સિવાય તે ફિલ્ડ શિલ્ડ, ચેન્જર ટ્રોફી, 2 વખત એશિયા કપ પણ રમી ચૂક્યો છે. તે ઇંગ્લેન્ડની ટૂર પણ રમી ચૂક્યો છે. આમ હાર્દિક નાનપણથી જ રમતગમત ક્ષેત્રે સારું પ્રદર્શન કરતો આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. FY BCOM કરતો હાર્દિક આજે ભાવનગરનો હીરો બની ગયો છે, અને ક્રિકેટ પ્રેમીઓમાં તેને લઈને ભારોભાર આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે હાર્દિકને આગામી સમયમાં ભારતની ક્રિકેટ ટીમમાં સ્થાન મળે તેવી આશા તમામે વ્યક્ત કરી છે. ચિરાગ ત્રિવેદી સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, ભાવનગર. હવે એવા ક્રિકેટર્સ પર નજર કરીએ જેઓની શરૂઆત છોટે ઉસ્તાદથી શરૂ થઈ હતી અને હવે બની ગયા છે ઉસ્તાદોના ઉસ્તાદ. અંડર 19 થી આંતરરાષ્ટ્રીય સ્તર સુધી, છોટે ઉસ્તાદ થી ઉસ્તાદોના ઉસ્તાદ સુધી, મોહમ્મદ કૈફ, વિરાટ કોહલી, શિખર ધવન, યુવરાજ સિંહ અને રવિન્દ્ર જાડેજા,
આ એ પાંચે ખેલાડીઓ છે જેમણે અંડર 19 ક્રિકેટની સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાનો પાવર બતાવ્યો. મોહમ્મદ કેફે 125 વનડેમાં 2 સદી અને 17 અર્ધસદી ફટકારી અને કુલ 2753 રન ફટકાર્યા. તો વિરાટ કોહલીનો દમ પણ વનડેમાં જોવા મળ્યો. વિરાટ કોહલીએ 203 મેચમાં 33 સદી અને 45 અર્ધસદી અત્યાર સુધીમાં ફટકારી ચૂક્યો છે અને કુલ 9142 રન વિરાટ કોહલીના નામે છે. વાત યુવરાજસિંહની કરવામાં આવે, 304 મેચમાં યુવરાજસિંહે 14 સદી અને 52 અર્ધસદી ફટકારી અને કુલ 8701 રન ફટકાર્યા છે. તો આ સાથે જ શિખર ધવન પણ કમાલ કરતો જોવા મળ્યો. શિખર ધવને 97 મેચમાં 12 સદી અને 23 અર્ધસદી સાથે 4073 રન ફટકાર્યા. રવિન્દ્ર જાડેજા એવો ખેલાડી રહ્યો જેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં એક અનોખો વિક્રમ પોતાના નામે કર્યો. જે કારનામું સચિન જેવા દિગ્ગજ ક્રિકેટર્સ ન કરી શક્યા તે કારનામું રવિન્દ્ર જાડેજાએ કરી બતાવ્યું અને ડોમેસ્ટિક ક્રિકેટમાં 3 વખત 23 સદી ફટકારી. વાત કેપ્ટન કોહલીની. અંડર 19 નો વિશ્વકપ ભારતને અપાવનારો કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વિરાટ સાબિત થયો. કેપ્ટન ઇનિંગની વાત હોય કે ટીમની જીતની કોહલી હીરો રહ્યો. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ. અંડર 19ની જીત પાછળ મુખ્ય ચહેરો છે રાહુલ દ્રવિડનો, જે ઉભરી આવ્યા છે ગુરુ દ્રોણાચાર્ય તરીકે. જોઈએ અંતમાં આ ખાસ રિપોર્ટ. ગુરુ દ્રોણાચાર્ય બન્યા દ્રવિડ. ટીમ ઇન્ડિયાની દિવાલ તરીકે ઓળખાતા પૂર્વ દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટના ભવિષ્યનો એક મજબૂત પાયો નાખ્યો છે અને તે જ પાયા પર ઉભા રહીને ભારતીય ક્રિકેટ ટીમે ઇતિહાસ રચી નાખ્યો. દ્રવિડ આ ટીમના કોચ હતા અને તેમના કોચિંગમાં 4th વાર અંડર 19 વિશ્વકપ જીતીને ઇતિહાસ રચી દીધો. બીસીસીઆઈએ અન્ય કોઈ ખેલાડીને જવાબદારી સોંપવાના બદલે યુવાઓને શીખવાડવાની જવાબદારી દ્રવિડને સોંપી અને આ નિર્ણયથી જ સાબિત થાય છે કે દ્રવિડની સામે કોઈ પૂર્વ ખેલાડી ટેકનિકના મામલાઓમાં ટકી ન શકે. દ્રવિડ મિસ્ટર વિશ્વાસપાત્ર. રાહુલ દ્રવિડ અંડર 19 ટીમ સિવાય ભારત એ ટીમના પણ કોચ છે અને હાલમાં જ બીસીસીઆઈએ રાહુલ દ્રવિડનો કોન્ટ્રાક્ટ 2 વર્ષ માટે વધારી દીધો છે. સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણવાળી આ સલાહકાર સમિતિએ કોચ તરીકે દ્રવિડને યોગ્ય માન્યા છે અને હવે વિશ્વકપ જીત્યા બાદ સચિને ફરીથી પોતાના પૂર્વ સાથી ખેલાડીઓના વખાણ કર્યા છે. બે વર્ષથી અધૂરું હતું સપનું. ભારતીય ટીમે પણ પોતાના ગુરુ રાહુલ દ્રવિડને વિશ્વકપ જીત માટે શાનદાર ભેટ આપી છે. તે પહેલા તેમના કોચિંગમાં 2 વર્ષ પહેલા બાંગ્લાદેશમાં ટીમ ઉપવિજેતા રહી હતી. ભારતે 6 વર્ષ પહેલા અનમુક્ત ચંદના વડપણ હેઠળ આ ખિતાબ જીત્યો હતો. વિરાટ કોહલીએ 2008 અને મોહમ્મદ કેફે 2000માં ખિતાબ અપાવડાવ્યો હતો અને આ વખતે ભારત શરૂથી જ પ્રબળ દાવેદાર મનાઈ રહ્યું હતું અને પ્રદર્શન પણ એ પ્રકારનું રહ્યું. બીજી ટીમો અને ભારતના પ્રદર્શનમાં જમીન આકાશનું અંતર હતું. તો આ તરફ જીતની આ ખુશીએ આખા ભારતમાં જશ્નનો માહોલ સર્જી દીધો. સામાન્ય વ્યક્તિઓથી લઈને બોલીવુડની મહાન હસ્તીઓ પણ જીતના જશ્નમાં ડૂબી ગઈ હતી અને શુભેચ્છાઓનો વરસાદ કરી દીધો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે યુવા પ્રતિભાઓને જીત પર અભિનંદન. રાહુલ દ્રવિડને પણ તેમની મહેનત તથા ટીમના સાથ માટે અભિનંદન. તો આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટીમ ઇન્ડિયાની જીત બદલ ખુશી વ્યક્ત કરી અને ટ્વીટ કરીને જણાવ્યું કે યુવા ક્રિકેટરોની શાનદાર ઉપલબ્ધિથી રોમાંચિત અંડર 19 વિશ્વકપ જીતવા માટે તેમને ખૂબ ખૂબ શુભેચ્છા. આ જીત દરેક ભારતીયોને ગર્વ અનુભવ આવે છે. તો બોલીવુડના બિગ બીએ પણ ટ્વીટ કરી જણાવ્યું છે કે અંડર 19 વર્લ્ડ કપમાં જીત પર અમે ખુશ છીએ. ખૂબ જ સારું પ્રદર્શન ટીમ ઇન્ડિયાનું રહ્યું. ટીમે ગૌરવાન્વિત અને ખુશ થવાનો મોકો આપ્યો. તો આ તરફ ક્રિકેટના ભગવાન ગણાતા સચિને પણ ટ્વીટ કરી ટીમને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું કે અમને ટીમ પર ગર્વ છે અને સૌથી વધુ રાહુલ દ્રવિડને અભિનંદન, જેણે ટીમને ગાઈડ કરી. તો વીરેન્દ્ર સહેવાગે પણ ટીમ ઇન્ડિયાને ટ્વીટ કરી અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ટીમને શુભેચ્છા પાઠવતા કહ્યું કે પોતાના શાનદાર અંડર 19 ક્રિકેટ વિશ્વકપ જીત પર ખૂબ ખૂબ અભિનંદન અને ક્રિકેટ સિતારાઓની નવી પેઢીની સફળતા પર ભારતને ગર્વ છે. કોચ રાહુલ દ્રવિડની દેખરેખમાં ભારતીય ટીમમાં પૂરી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ટીમના વર્લ્ડ કપમાં ઉમદા પ્રદર્શનથી પૂરા ભારતમાં ખુશીનો માહોલ સર્જાઈ ગયો છે. જેવી જ ભારત માતાની જય થઈ કે તમામ લોકો મીઠાઈ વેચતા અને ખુશીથી ઉછળતા જોવા મળ્યા. લોકો ઢોલ પર ભાંગડા કરતા જોવા મળ્યા. બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ.